ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1-11માં રૂપિયા 680.25 લાખના વિકાસના કામો મંજૂર કરાયા છે. પાલનપુર શહેરમાં રૂપિયા 680 લાખના ખર્ચે 123 જેટલા વિકાસના કામો આકાર પામશે, જેને લઈ આજે પાલનપુરના હનુમાન ટેકરી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કુમારસિંહ ચૌહાણ અને પ્રભારી નંદાજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આજે અહીંયા નગરપાલિકા દ્વારા 6 કરોડ અને 80 લાખના 113 કામનું ખાતમુહૂર્ત અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ અને અમારા બનાસકાંઠાના પ્રભારી શ્રી નંદાજી ઠાકોર સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે. અને વોર્ડના 1-11 વોર્ડના અલગ અલગ કામો આમાં લેવામાં રોડના આવ્યા છે અને હાઈ માર્ક્સ પોલ લેવામાં આવ્યા છે અને બીજા 1-2 બ્લોકને એવા કામો છે અને આ રીતે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે. અને પછી દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ કોર્પોરેટર શ્રીઓ એમના દ્વારા એ કામની ચાલુ કરાવડાવશે. અને અમે આ વખત એજન્સીને એવી સૂચના આપી છે કે તમે એ કામ ચાલુ કરો એ પહેલાં ત્યાં બોર્ડ મારી દેવાનું કે આમાં કેટલી ગ્રાન્ટ વાપરવાની છે અને કઈ એજન્સી કામ કરે છે, એટલે લોકોને બી ધ્યાન રહે અને કોર્પોરેટર્સને ધ્યાન રહે કે આ કામમાં કંઈ આગું પાછું થાય તો તે લોકો અમને જણાવી શકે છે અને આપણે સારું કામ થાય એ માટેના પગલાં લઈશું. જો કે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ માત્ર ભાજપનો કાર્યક્રમ બની રહ્યો હતો, જેમાં સ્ટેજ પર પાલિકાના ચીફ ઓફિસર સતીશ પટેલની અવગણના કરાતા તેઓએ સ્ટેજ પર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી વિવિધ વિકાસના કાર્યક્રમોનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવેલું હતું. અંદાજિત 680 લાખના વિવિધ રોડ રસ્તાના કામો તેમજ સ્ટ્રીટ લાઇટના હાઈમાસના કામોનું આયોજન કરવામાં આવેલું છે અને આ કામો પ્રજાલક્ષી થાય, શ્રેષ્ઠ થાય, ગુણવત્તાયુક્ત થાય એવી નેક સાથે ને જવાબદારી સાથે નગરપાલિકાના પદાધિકારી કર્મચારીઓ અધિકારીઓએ આ કામ પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવવાના છે. અને એમાં આપ સર્વેને મારું એક નિવેદન છે કે દરેક જગ્યાએ સારા કામ થાય એમાં માત્ર ને માત્ર નગરપાલિકા નહીં પણ જનપ્રતિનિધિ તરીકે આપનું પણ યોગદાન રહે એવી મારી અભિલાષા છે. આભાર, થેન્ક યુ. આગામી ચોમાસાને લઈને પાલિકા સાથે આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ચોમાસાને લઈને પાલનપુરમાં રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ચોમાસાને લઈને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે આજે પાલનપુર તાલુકા હેલ્થ કચેરી અને પાલનપુર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તપાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુર શહેરના હાઈવે પરની ગેરેજ, હોટલો અને હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં જયા પાણીમાં પૂરા જોવા મળ્યા હતા તેવા લોકોને નોટિસ ફટકારી દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. આજ રોજ તારીખ 28/6/21ના આદરણીય રિસ્પેક્ટેડ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના સૂચના અનુસાર તેમજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની પ્રેરણાથી સિટીની અંદર અગાઉના 2 વર્ષોમાં જે રોગચાળાનો વ્યાપ વધેલો એમાં ડેન્ગ્યુના કેસોનો ઉછાળો આવેલો, સંભવિત આ વર્ષે પણ જ્યારે વરસાદ પડે અને આ રોગચાળો ફેલાય નહીં તે માટે આગોતરા આયોજન રૂપે જે ભંગારની દુકાનો છે, ટાયરોની દુકાનો છે, હોસ્પિટલો છે, હોટલો છે, જ્યાં આગળ બ્રીડિંગ સોર્સ જોવા મળે અને બહુ મોટા જથ્થામાં જોવા મળતા હોય છે અને એનો નિકાલ ન થવાના લીધે એ જ મચ્છરો જ્યારે ઉડીને નજીકની સોસાયટીમાં જતા હોય છે અને જ્યારે કોઈ રોગચાળાગ્રસ્ત દર્દીને કરડે ત્યારે રોગચાળો પછી એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતો હોય છે, એ ન થાય એના ભાગ સ્વરૂપે આજે અર્બન 1 અને અર્બન 2ના સુપરવાઇઝર અને એમના MPW તેમજ ચીફ ઓફિસર સાહેબના સ્ટાફમાં નગરપાલિકાનો સ્ટાફ હાજર રાખી અને કાર્યવાહી હાથ ધરેલ છે. મોટાભાગે પોરા જોવા મળેલ છે એ બાબતે જે તે માલિકને તાકીદ કરવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે તેમજ તેમના પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે. ગત વર્ષે ડેન્ગ્યુ જેવી બીમારીએ માથું ઉચક્યું હતું ત્યારે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે આરોગ્યની ટીમ ત્રાટકી હતી અને જે તે દુકાનો, હોટલો અને હોસ્પિટલમાં તપાસ કરી સાવચેતી દાખવવાનો પણ અનુરોધ કરાયો હતો.